કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આ વિડિયોમાં આપણે ધોરણ 8 ના ગણિત વિષયમાં પ્રકરણ 1 સમી સંખ્યાઓમાં સ્વાધ્યાય એક 1.1 ના દાખલા નંબર 1 થી 6 ની સમજૂતી મેળવીશું અબ સૌપ્રથમ પ્રશ્ન છે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો હવે કયા ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે તો કે ક્રમનો ગુણધર્મ વિભાજનનો ગુણધર્મ જે આપણે શીખ્યા હતા એ જુદા જુદા ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે કિંમત શોધવાની છે તો અહીં પહેલો દાખલો આપેલો છે કે ઓછા બે ના છેદમાં છેદમાં પાંચ બે ઓછા છેદમાં પાંચ ગુણ્યા એક ના છેદ છ તો અહીં તમે જોવો છો તો ઓછા ત્રણ ના છેદમાં પાંચ ગુણ્યા એક ના છેદમાં છ એ બંને ગુણાકારમાં છે તો આ આખા પદને આપણે આ જે પાંચ દ્વિત્યાંશ છે તેની પહેલા લઈ લઈએ તો આ આખું પદ આપણે લઈશું તો ઓછા બે ના છે એક ના છેદમાં છ વત્તા પાંચના છેદમાં બે હવે અહીં આપણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કર્યો આગળ જોઈએ તો જે ઓછા બે ના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ અને ઓછા ત્રણના છેદમાં પાંચ ગુણ્યા એકના છેદમાં છ આ બે પદ છે એ બંને પદમાં ત્રણના છેદમાં પાંચ એ સામાન્ય છે તો તેને આપણે બહાર લઈ લઈએ તો આ પદમાં શું વધશે તો કે ઓછા બે ના છેદમાં ત્રણ વધશે તેવી જ રીતે અહીંથી ત્રણના છેદમાં પાંચ છે એ આપણે અહીં બહાર લીધા તો આપણી પાસે વચ્ચે ઓછા એક ના છેદ માં છ જે અહીં લખ્યા અને પાંચના છેદમાં બે એમના તો અહીં ત્રણ અને છ નો લસા થશે છ તો ત્રણ ની જગ્યાએ છ લાવવા માટે આપણે બે વડે ગુણીશું તો અંશમાં પણ બે વડે ગુણવા પડશે તો આપણને મળશે બરાબર તો આ આપણે ગુણ્યા પરંતુ અહીં આપણે શું કર્યું તો કે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કર્યો તો એ આપણે અહીં લખી દઈએ તો હવે ત્રણના છેદમાં પાંચ એ એ આપણે સામાન્ય લીધા હતા બહાર લખ્યા હવે ઓછા બે ગુણ્યા બે કરીશું તો ઓછા ચાર થશે અને ત્રણ ગુણ્યા બે જે છ થશે તો ઓછા ચાર ઓછા એક વત્તા પાંચના છેદમાં બે હવે ઓછે ઓછે વત્તા થશે તો કૌશમાં થઈ જશે ઓછા પાંચના છેદમાં છ હવે અહીં અંશમાં ત્રણ અને છેદમાં છ છે તો એ બંને ત્રણના અવયવી હોવાથી છેદ ઉડશે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ તેવી જ રીતે અહીં ઓછા પાંચ અને વધતા પાંચ છે તો છેદ ઉડાડીએ તો અંશમાં ઓછા એક અને છેદમાં એક હવે એક ગુણ્યા એક કરીશું તો મળશે ઓછા એક અને છેદમાં એક ગુણ્યા બે કરીએ તો મળશે બે વત્તા પાંચના છેદમાં બે બંનેનો સરવાળો કરીએ તો થશે ઓછા એક વત્તા પાંચ આખાના છેદમાં બે એટલે જવાબ થશે ચાર ના છેદમાં બે પરંતુ અહીં પણ છેદ ઉડે છે બે એકા બે અને બે દુ ચાર તો આપણે જવાબ કહીશું બે બીજો દાખલો જોઈએ તો અહીં બે ના છેદમાં પાંચ ગુણા ઓછા ત્રણ ના છેદમાં સાત ઓછા એકના છેદમાં છ ગુણ્યા ત્રણના છેદમાં બે વત્તા એકના છેદમાં ચૌદ ગુણ્યા બે ના છેદમાં પાંચ તો અહી આપણે જોઈએ તો આ પદ અને આ પદ એ બંનેમાં બે ના છેદમાં પાંચ છે એ સામાન્ય નીકળે એમ છે તો આપણે જે આ આખું પદ છે તેને અહીં લઈ લઈએ એટલે કે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીએ તો થશે બે ના છેદમાં પાંચ ગુણ્યા ઓછા ત્રણ ના માં સાત એક ના છેદ માં ચૌદ ગુણ્યા બે ના છેદમાં પાંચ ઓછા એકના છેદમાં છ ગુણ્યા ત્રણ ના છેદમાં બે એટલે કે ઉપયોગ બંને માંથી બે ના છેદમાં પાંચ છે એ સામાન્ય નીકળે એ સામાન્ય નીકળશે જયારે છેલ્લા પદમાં જોઈએ તો અહીં ત્રણ અને છ તો એના છેદ ઉડશે ત્રણ એકા ત્રણ અને ત્રણ દુ છ તો આ છેદ ઉડાડ્યા અને અહીં જે બે ના છેદમાં પાંચ છે એ સામાન્ય નીકળશે તો હવે પછીનું પદ થશે બે ના છેદમાં પાંચમાં ઓછા ત્રણ ના છેદમાં સાત વત્તા એકના છેદમાં ચૌદ ઓછા એક ના છેદમાં ચાર આ એક ના છેદમાં ચાર કેવી રીતે આવ્યા તો કે એક ગુણ્યા એક એટલે એક અને બે ગુણ્યા બે એટલે ચાર હવે અહીં આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કર્યો અહીં કૌશમાં જે ક્રિયા આપી છે એ પહેલા પૂરી કરીએ તો સરવાળો કરીશું તો સાત અને ચૌદનો લસા થશે ચૌદ તો અહીં સાતને અને ઓછા ત્રણ ને બંને બે વડે આપણે ગુણીએ તો થશે બે ના છેદ માં પાંચ કૌશમાં ઓછા ત્રણ ને બે વડે ગુણીશું તો એ થશે ઓછા છ અને સાત ને બે વડે ગુણીએ એટલે ચૌદ વત્તા એક આખાના છેદમાં ચૌદ થશે ઓછા એકના છેદમાં ચાર તો બેના છેદમાં પાંચ ઓછા છ વત્તા એક કરીશું તો એ મળશે ઓછા પાંચ આખાના છેદમાં ચૌદ ઓછા એકના છેદમાં ચાર હવે અહીં ઓછા પાંચ અને પાંચ તેવી જ રીતે બે અને ચૌદ એ બંનેના છેદ ઉઠશે બે એકા બે બે સત્તા ચૌદ ઓછા એક ગુણ્યા પાંચ કરીએ તો ઓછા પાંચ અને એક પંચા પાંચ તો મળશે એકના છેદમાં સાત ઓછા એકના છેદમાં ચાર હવે ફરી વખત આપણે લસા લેવો પડશે તો સાત નો ચાર નો લસા થશે અઠ્યાવીસ ચોકડી ગુણાકાર કરીએ તો થશે ઓછા ચાર ઓછા સાત આખાના છેદમાં અઠ્યાવીસ એટલે ઓછે ઓછે વત્તા કરીએ તો ઓછા છેદમાં જવાબ થશે હવે નીચે આપેલ સંખ્યાની વિરોધી સંખ્યા શોધો અથવા લખો તો વિરોધી સંખ્યા એટલે કેવી સંખ્યા તો આપણે અગાઉ શીખ્યા હતા કે જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય તો હવે કઈ કઈ સંખ્યા આપી છે તો કે બે ના છેદમાં આઠ તો તેની વિરોધી સંખ્યા થશે બીજી આપી છે પાંચના છેદમાં નવ પછી ઓછા છ છેદમાં ઓછા પાંચ એટલે એને વિરોધી સંખ્યા થશે ઓછા છ ના છેદમાં પાંચ તો આપણને એમ થાય કે અહીં ઓછા આપ્યું છે છતાં કેમ ઓછા તો કે અંશ અને છેદ બંને ઋણ છે એટલે ઓછા છ છેદમાં ઓછા પાંચ છે તો એને છ ના છેદમાં પાંચ લખાય તો છ ના છેદમાં પાંચ જે છે તેની વિરોધી થશે ઓછા છ ના છેદમાં પાંચ પછી બે ના છેદ ઓછા નવ છે તો તેની વિરોધી સંખ્યા બે ના છેદમાં નવ થશે ઓગણીસ ના છેદમાં ઓછા છ તો તેની વિરોધી થશે ઓગણીસ ના છેદ છ હવે ચકાસણી કરો એવો ત્રીજો પ્રશ્ન છે કે ઓછા ઓછા એક્સ બરાબર એટલે કે વિરોધીની વિરોધી સંખ્યા મૂળ સંખ્યા થાય છે તેવું આપણે સાબિત કરવાનું છે તો તેમાં પહેલો દાખલો જોઈએ કે એક્સ બરાબર અગિયારના છેદમાં પંદર આપેલા છે જો હવે તમે એક્સને ઓછાની નિશાની આપો છો એટલે કે એક્સની વિરોધી સંખ્યા કઈ થશે ઋણ એક્સ તો તેવી જ રીતે અગિયારના છેદમાં પંદર છે

હવે ઓછા એક્સની વિરોધી સંખ્યા લઈએ તો એ ઓછા ઓછા એક્સ થશે તો અહીં તેરના છેદમાં સત્તર છે તેની વિરોધી સંખ્યા થશે ઓછા તેરના છેદમાં સત્તર તો આપણે કહી શકીએ કે ઓછા ઓછા એક્સ બરાબર ઓછા તેરના છેદમાં સત્તર થયા જે મૂળ સંખ્યા છે એટલે આપણે લખી શકીએ કે ઓછા ઓછા એક્સ બરાબર એક્સ ચોથો દાખલો જોઈએ નીચે આપેલ સંખ્યાનો વ્યસ્ત જણાવો તો વ્યસ્ત એટલે શું તો કે જે બે સંખ્યાનો ગુણાકાર એક થાય તે બે સંખ્યાને એકબીજાના વ્યસ્ત કહેવાય તો અહીં પહેલી સંખ્યા આપી છે ઓછા તેર તો તેનો વ્યસ્ત થશે એકના છેદમાં ઓછા તેર બીજી સંખ્યા છે ઓછા તેરના છેદમાં ઓગણીસ જેનો વ્યસ્ત થશે ઓગણીસના છેદમાં ઓછા તેર પછી આપી છે એકના છેદમાં પાંચ તો તેનો વ્યસ્ત થશે પાંચ હવે અહીં ઓછા પાંચ ના છેદમાં આઠ ગુણ્યા ઓછા ત્રણ ના છેદમાં સાત આપ્યું છે એટલે કે છપ્પન ની વ્યસ્ત સંખ્યા થશે છપ્પન ના છેદ માં પંદર ઓછા એક ગુણા ઓછા બે ના છેદ માં પાંચ તો અહીં ઓછા એક ગુણ્યા ઓછા બે કરીશું તો એ થઈ જશે બે અને છેદમાં પાંચ તો બે ના છેદમાં પાંચ વ્યસ્ત થશે પાંચ ના છેદ માં બે ઓછા એકનો વ્યસ્ત થશે ઓછા એક હવે નીચે આપેલ ગુણાકાર ની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવવાનો પહેલું આપેલું છે ઓછા ચાર ના છેદમાં પાંચ ગુણ્યા એક બરાબર એક ગુણ્યા ઓછા ચાર ના છેદમાં પાંચ તો અહીં બંનેમાં તમે જુઓ તો ક્રમ બદલાયા છે સાથે સાથે એક વડે ગુણાકાર થયેલો છે છતાં જવાબમાં કોઈ ફેર પડતો નથી એટલે કે આપણે કહીશું કે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા એક છે તેનો અહીં ઉપયોગ થયો છે બીજું છે ઓછા તેર ના છેદમાં સત્તર ગુણ્યા ઓછા બે ના છેદમાં સાત બરાબર ઓછા બે ના છેદ સાત ગુણ્યા ઓછા તેર ના છેદમાં સત્તર તો અહીં પદના ક્રમ બદલાયા છે તો અહીં ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનો ઉપયોગ થયેલો છે ત્યારબાદ તો અહીં વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર છઠ્ઠો દાખલો છે સંખ્યા છ ના છેદ તેર ને ઓછા સાત ના છેદમાં સોળ ના વ્યસ્ત વડે ગુણો તો અહીં આપણે છ ના તેર છે તેનો ગુણાકાર કોની સાથે કરવાનો છે તો કે ઓછા સાત ના છેદમાં સોળ ની વ્યસ્ત સંખ્યા સાથે તો ઓછા સાત ના છેદમાં સોળ છે તેનો વ્યસ્ત શું થશે સોળ ના છેદમાં ઓછા સાત તો અહીં આપણે કરીશું છ ના છેદમાં તેર ગુણ્યા સોળ ના છેદમાં ઓછા સાત તો હવે અંશ અંશનો અને છેદ છેદનો ગુણાકાર કરીએ તો છ ગુણ્યા સોળ છેદ માં તેર ગુણ્યા ઓછા સાત એટલે સોળ છક છન્નું અને તેર સત્તા એકાણું તો અહીં જવાબ થશે છન્નુંના છેદમાં ઓછા એકાણું સ્વાધ્યાય એક પોઈન્ટ એકના બીજા દાખલાઓનું સોલ્યુશન જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ નોટિફિકેશન બિલને ઓન કરી દો જેથી નવા વિડીયોને અપડેટ તમને સરળતાથી મળતી રહે તેમજ અહીં ધોરણ આઠના બીજા પ્લેલિસ્ટ આપેલા છે તેનો ઉપયોગ કરીને સરળતાથી તમે સમજૂતી મેળવી શકો છો થેન્ક યુ